હાય ફ્રેન્ડ્સ હું છું રાજમેશ ગોસ્વામી હવે તમે મને ભારતની નામાંકિત ઓનલાઈન એજ્યુકેશન કંપની અન પર ફોલો કરી શકો છો ફ્રેન્ડ્સ અન બહુ જબરજસ્ત પ્લેટફોર્મ છે તમામ પ્રકારનું શિક્ષણ તમને અહીંયા મળશે ઓનલાઈન વિડીયો ટ્યુટોરિયલ્સ દ્વારા અને પણ નામાંકિત ટીચરો દ્વારા હું પણ એની ટીમ સાથે જોડાયું છું ફ્રેન્ડ્સ તો આજે જ તમે મને ફોલો કરો અન એકેડમી પર ત્યાં ધોરણ દસ ગયાર બાર નવા નવા ટ્યુટોરિયલ્સ વિડીયો ટ્યુટોરિયલ્સ મૂકવામાં આવશે ફ્રેન્ડ્સ અને એની ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપી દીધેલી છે તે લિંક ઉપર ક્લિક કરી તેના ઉપર આ ટાઈપનો સ્ક્રીનશોટ ખુલશે ત્યાં ગ્રીન કલરનું ફોલો બટન જે છે તેને દબાવવાનું છે તેથી નવા વિડીયોના નોટિફિકેશન તમને તરત જ મળી જશે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ ગોસ્વામી સ્વાગત કરું છું આપ સૌનું ઈ ટ્યુશન ગુજરાતીમાં દોસ્તો આજે એક નવીન પ્રકારનો ફરી એક વખત એક્સપેરિમેન્ટ કરું છું જોઉ છું તમે કેટલો પ્રતિસાદ આપો છો મિત્રોને આજે હું તમને અંગ્રેજી શીખવાડીશ અંગ્રેજીનો પાઠ લાવીશ કંઈક ડિફરન્ટ રીતે લાઈવ જાણે તમે એના અંદર ઉતરી ગયા હોય એ ટાઈપનું તમને મજા આવશે મિત્રો આની સાથે તો આજનો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો જોયા પછી મને ખાસ કમેન્ટ કરજો ફ્રેન્ડ્સ કે તમને વિડીયો કેવો લાગ્યો પસંદ આવે છે નથી આવતો સુધારો કરવો છે આ તે કોઈ પણ પ્રકારના તમે જે કંઈ પણ તમને હોય તે તમે મને જણાવજો ફ્રેન્ડ્સ તો હું તમને એ પ્રમાણે ફેરફાર કરી આપીશ સિસ્ટમમાં ઠીક છે ફ્રેન્ડ્સ તો શરૂ કરશો આપણી સફરને તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે અંગ્રેજીની અંદર પાર્ટ છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ અરુણિમા સિન્હા નો પાઠ છે જેના વિશે બધા જાણે છે જાંબાજ ઓરત જે ઓરતે જિંદગીમાં મુશ્કેલીઓને એકલે હાથે સામનો કરી એવરેસ્ટ સુધી પહોંચી ગઈ તેની સ્ટોરી છે ફ્રેન્ડ્સ તૈયાર થઈ જાવ વિડીયો સપને માણવા માટે શરૂ કરશું આપણી વિડીયો સપને ફ્રેન્ડ્સ અરુણિમા સિન્હા અરુણિમા સિન્હા વોઝ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર અરુણિમા સિન્હા એક રાષ્ટ્રીય કક્ષાની નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર હતી ઠીક છે વેન સી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન જ્યારે તે ટ્રેનમાં મુસાફરી ટ્રાવેલિંગ મુસાફરી કરી રહી હતી તો ફ્રેન્ડ અહીંયા વોઝ ટ્રાવેલિંગ ચાલુ ભૂતકાળનો પ્રયોગ કરવામાં આવેલો છે વોઝ ટ્રાવેલિંગ વોઝ વેર બતા આ હું તમને ગ્રામેટિકલ પોઈન્ટ પણ સાથે કહેતો રહીશ સમ ઠગ્સ ટ્રાય ટુ સ્નેચ હર ગોલ્ડન ટ્રેન કેટલાક ઠગ્સ લૂંટારાઓએ પ્રયત્ન કર્યો ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન તેના સોનાના ચેન ને લૂંટવાનો પ્રયત્ન કર્યો ફ્રેન્ડ્સ આ વાક્યની અંદર બે ક્રિયાપદોનો ઉપયોગ થયો એક ટ્રાઇડ અને સ્નેચ ટ્રાઇડ એટલે પ્રયત્ન કરવો સ્નેચ એટલે ઝૂટવી લેવું તો અહીંયા બે ક્રિયાપદ આવે ત્યારે એક ક્રિયાપદ આવી જાય ને બીજું ક્રિયાપદ જો આવે તો એની પહેલા તમારે ટુ લગાડવાનો છે જેનો મતલબ થાય ઇન્ફિનિટિવ્સ હેતુ દર્શક ક્રિયાપદો જૂટવાનો હેતુ હતો ટ્રાય ટુ સ્નેચ હર ગોલ્ડન સી સીટ બેક બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધન તેને લડવી લડવાનો પ્રયત્ન કર્યો ફોટ બેક તે લડે છે પરંતુ વોઝ થ્રોન આઉટ તેનો ઘા કરી દેવામાં આવ્યો ફેંકી દેવામાં આવે છે વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન ચાલતી ટ્રેનમાંથી ઉપાડીને બહાર ફેંકી દેવામાં આવે છે ફ્રેન્ડ્સ છોકરીને વોઝ થ્રોન આઉટ વોઝ થ્રોન આઉટ મતલબ વોઝ વેર વત્તા ક્રિયાપદનું નું ભૂત કૃદત રૂપ આ પેસિવ વોઇસનું સ્વરૂપ છે ફ્રેન્ડ્સ જે એક્ટિવ પેસિવ વોઇસ કહેવાય છે તે આવે છે અહીંયા એન્ડ લોસ્ટ અર લેફ્ટ લેગ અને તેનો ડાબો પગ તેણે હંમેશા માટે ગુમાવી દીધો લોસ્ટ અર લેફ્ટ લેગ

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એમ્સ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એમ્સનું ટૂંકું નામ દિલ્હી અને આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ એક ડુપ્લિકેટ કૃત્રિમ પગ ફિટ કરી દેવામાં આવે છે અ યર લેટર એક વર્ષ દિવસ પછી સી વોઝ રિટ્રેન્ડ એઝ અ માઉન્ટેનર એન્ડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ વાત કરે છે એક વર્ષ પછી સી વોશ રિટેન ફરી વખત ઉભી થાય છે વોશ રિટેન ફરી વખત નો યુઝ કરવામાં આવ્યો છે એઝ અ માઉન્ટેનર તે એક પર્વતારોહક તરીકે ઉભરી આવે છે એન્ડ બીકેમ મને બની ગઈ ધ ફર્સ્ટ ફિમેલ પેલી મહિલા વિથ અન આર્ટિફિશિયલ લેગ જે કૃત્રિમ પગની સાથે સ્કેલ માઉન્ટ એવરેસ્ટ જેમણે માઉન્ટ એવરેસ્ટ સર કરી લીધો દોસ્તો બોલવું સહેલું છે બહુ અઘરું છે દુનિયામાં ઘણા બધા માણસોને ખબર નથી કે માઉન્ટ એવરેસ્ટની એક્ઝેક્ટ ઊંચાઈ આઠ હજાર આઠસો ને અડતાલીસ મીટર સે ફૂટ નહીં દોસ્તો

રીડ ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ તો શરૂ આપણી સીન નંબર આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ મને આવતા આવતા હતા હતા નીંદરના માય માય આઈસ વેર વેર બટ માઇન્ડ અવેક મારી આંખો બંધ હતી મારું દિમાગ જાગતું તું આઈ રિમેમ્બર મને યાદ છે સમ

ઉપર હાથ ફરફરી રહ્યો છે અ ગર્લ સિક્સ સેન્સ ઇઝ દોસ્તો યાદ રાખજો કે એક છોકરીની છઠ્ઠી ઇન્દ્રિય હંમેશા માટે એની બેસ્ટ કમ્પેનિયન એનો સાથીદાર કહેવાય છે ધ બેસ્ટ કમ્પેનિયન સાથીદાર કહેવાય છે ફ્રેન્ડ્સ આઈ ઇન્સ્ટિક્ટિવલી ઓપન માય આઈસ ઓચિંતી મારી આંખો ખુલી જાય છે એન્ડ સો ફોર ઓફ ફાઈવ ફોર ઓર ફાઈવ યંગ મેન અરાઉન્ડ મી મેં જોયું કે ચાર થી પાંચ જણા મારી આજુબાજુ મંડરાઈ રહ્યા છે

ઓફ ધેર ઇન્ટેન્શન તેના ઈરાદાની ખબર પડી ગઈ કે આ ચાર જણા કયા બદ ઈરાદાથી આવી રહ્યા છે મારા ચેન ઉપર એની નજર છે મારો સોનાનો ચેન ઝૂંટવાની કોશિશ કરી રહ્યા છે આ આ સ્ટુડ અપ ઊભી થઈ ગઈ ઇન અ ફ્લેશ ફટાકવારમાં એક જબકારામાં આ સ્ટુડ અપ એન્ડ ટેલ ધેમ ધેટ આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ચેન એને ફટાકામાં ઊભી થઈ જાય ને ટેલ ધેમ અને એને કહી દીધું કે આ ઇન્ડાયરેક્ટ સ્પીચ છે ટેલ ધેમ ધેટ વચ્ચે ધેટ આવે એટલે ઇન્ડાયરેક્ટ સ્પીચ છે ધેટ આઈ હેડ નો ઇન્ટેન્શન મારો કોઈ ઈરાદો નહોતો તમારી સાથે મારો ચેન વહેંચવાનો પાર્ટિંગ એટલે વહેંચણી કરવી મારો ચેન હું તમને આપીશ નહીં કહેવાનો મતલબ એમ થાય છે મારો કોઈ ઈરાદો નથી કે હું મારો ચેન તમારી સાથે પાર્ટિંગ કરી શકું સો તે કેમ ટુગેધર એટ મી અને હવે બધા ભેગા થઈ જાય છે તે બધા ચારે ચાર ચાર પાંચ જણા જે લૂંટારા હતા તે ટુગેધર સાથે મળી ગયા

ફેલો એટલે સાથી સાથી મુસાફર ગોટપ ઉભો થયો એન્ડ ઇવન ઇન્કવાયરી ઇવન ઇન્કવાયર ના કર્યું કોઈએ પૂછ્યું પણ નહીં કે વોટ વોઝ હેપનિંગ આ શું થઈ રહ્યું છે બીકણા ફસણા માણસો જેને કહેવાય ને ડરપોક ઇન્સાન છાના મુના બેસી જાય ટ્રેનમાં કરીને આપણે કોક મારી નાખશે તો એક વ્યક્તિ ઉભા થઈને પૂછ્યું નહીં કે આ શું થાય છે એ

તેને પકડી લીધો બાયશ કોલર તેના કોલર થી પકડો કોલર પકડે છે એનો અને પુષ્ટ હિમ બેક અને કોલર પકડીને આમ આમ ધક્કો મારે છે કે ચાલ હટ એમ ધક્કો મારી દીધો આ કીક ડ કપલ ઓફ અને બીજા બેને સટાક સટાક બે લાતો મારી દીધી આ કીપ ડ કપલ ઓફ અધર્સ બીજા બેને પણ લાતો ઠોકી દીધી કે હટો બધા અહીંથી નીકળી જવા અહીંથી અન એક્સપેક્શનલ બેટલ હેડ બિગન ઇન એક એક્સપેક્શનલ એક પૂર્વ નિર્ધારિત જેમ જાણીતું હોય એક્સપેક્શનલ આશા હતી કે આવું થશે જ અપેક્ષા હતી આવું બનશે જ અપેક્ષ એક્સપેક્શનલ એવું યુદ્ધ શરૂ થઈ ગયું ઇન સાઈડ અ ટ્રેન ઓન ધ મૂવ ચાલતી ટ્રેનની અંદર દોસ્તો એક યુદ્ધ શરૂ થઈ જશે છે હેડ બિગન પૂર્ણ ભૂત ની રચના છે અહીંયા ખાસ ધ્યાન રાખજો હેડ વત્તા ક્રિયાપદનું વી થ્રી રૂપ હેડ બિગન ધ વુલ્સ મેડ અનધર એટેમ્પ્ટ વરવો વુલ્સ એટલે વરવો ભેડિયા હોય એ એક અનધર એક બીજો અટેમ્પ્ટ કર્યો સ્નેચ માય ચેન ચેન મારો કર્યો સ્ટીલ હજી સુધી આઈ સ્ટીલ હજી સુધી હું રેજિસ્ટડ હું એનો મુકાબલો કરતી હતી વિરોધ કરવો રેજિસ્ટ એટલે હું વિરોધ કરતી હતી અન્ટીલ જ્યાં સુધી અન્ટિલ નો મતલબ થાય જ્યાં સુધી વન ઓફ ધેમ ડ્રાઈવ વન બાય અ ફ્રેન્ડ ગીવ ફ્રેન્ડ એક પાગલ સંકી ઇન્સાન ગેવ મી અ એક્સ્ટ્રા હાર્ડ કીક જણ મને એક લાત મારી દીધી એક મજબૂત લાત મારે છે એક સંકી ઇન્સાન અરુણીમાને યુઝિંગ ઓલ ઇઝ ફોર્સ તેની તમામ તાકાતનો ઉપયોગ કરી અરુણીમાને એક લાત મારી દીધી નહીં ત્યાં સુધી હજી હજી સુધી એટલે અન્ટીલ ત્યાં સુધી સ્ટીલ આઈ રેજિસ્ટ હું એનો મુકાબલો કરતી હતી પણ બિચારી શું કરે દોસ્તો એક લાત મારી દેવામાં આવી ઓફ બેલેન્સ બેલેન્સ ગુમાવી દીધી સંતુલન ગુમાવી દે છે આઈ કુડ નોટ રિકવ હું નથી શકતી તમે વિચાર કરો તમે દરવાજામાંથી લટકો છો તમને એક લાત મારવામાં આવી છે જોરદાર તમે દરવાજાનું હેન્ડલ પકડીને લટકો છો પણ તમારી બેલેન્સ જાય છે તમે પડવાની તૈયારીમાં છો હવે સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન

ગુરુત્વાકર્ષણ બળે મને ખેંચી ના લીધી આ ગુરુત્વાકર્ષણ બળ છે ને આપણે જમીન સાથે ખેંચી લઈએ છીએ દોસ્તો ગુરુત્વાકર્ષણ બળે અરુણિમાને જ્યાં સુધી જમીન સાથે ખેંચી ના લીધી અને નીચી ના બેસાડી દીધી ત્યાં સુધી આ બધું ચાલુ રહ્યું ડિસ્પાઇટ માય ઇફોર્ટ મારા તમામ પ્રયત્ન છતાં માય લેફ્ટ લેગ ફેટ

ચોપ્ડ થઈ ગયો એનો પગ ધેટ વોઝ સાઉન્ડ ઓફ માય લેગ પગ ચોપ્ડ થઈ ગયો ફ્રેન્ડ્સ કપાઈ ગયો ચોપિંગ થઈ જાઉં ચૂરે ચૂરા થઈ ગયો ચોપ કરી નાખી આપણે ડુંગળીને એ રીતે ધેટ વોઝ ધ સાઉન્ડ આ કચ્ચા કેનો અવાજ છે લેગ છે કપાઈ જાય છે ચૂરે ચૂરા થઈ જાય ધેટ વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ આ રાડ નાખી દીધી મોઢામાંથી પણ આની ઇન્ટેન્સ સ્ક્રીમ આનો આનો બરાડો એની તી એની જે ચીચિયારી હતી દર્દ ભરી અવાજ હતી સાંભળવા વાળું નોવન ઓસ તેર કોઈ નતું ત્યાં આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ જેનો પગ કપાણ હોય ને દોસ્તો એ અનુભવ કરી શકે આઈ લે મોશન ફોર અ વાઇલ તમને હું એ દર્દ અનુભવી નઈ શકી આપણા બંને પગ સાજા છે એટલા માટે કે હું એ એ દર્દ શું છે આઈ લે મોશનલેસ હું મોશનલેસ થઈ ગઈ કોઈ જાતની સેન્સ નથી રહી જાણે પૂતળું બની ગઈ થોડીવાર માટે વાયલ વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન જ્યારે ટ્રેનની પાછળની લાલ બત્તી ઓફ ધ ટ્રેન અંટિલ જ્યાં સુધી ડીમ્ડ એન્ડ ફેડેડ ઇનટુ ડાર્કનેસ એ ગાયબ થઈ ગઈ ડીમ થતી ગઈ ઝાંખી થતી ગઈ અને ફેડેડ ઇનટુ ડાર્કનેસ અને અંધારાની અંદર અદ્રશ્ય થઈ જાય છે ધૂવામાં ધુવા મિલતા ગયા ફેડેડ થઈ ગઈ ધેન આઈ ફેન્ટેડ અને પછી હું ફેન્ટેડ એટલે બેભાન થઈ ગઈ દોસ્તો એ છોકરી જેનો પગ કપાઈ ગયો છે એને જોયું ત્યાં સુધી કે જ્યાં સુધી ટ્રેન લાઈટ દેખાય છે પછી એ બેભાન થઈ જશે મિત્રો જબરજસ્ત અકસ્માત જિંદગીનો અરુણિમા સિન્હાનો એક પગ ખોઈ નઈ કોઈ બચાવવા વાળું નથી કોઈ સર્વાઈવ કરવા વાળું નથી નેશનલ લેવલની આપણી વોલીબોલ પ્લેયર છે લાચાર બનીને બેઠી છે ફ્રેન્ડ શું કરવું મારે ખબર નથી પડતી એને તો ફ્રેન્ડ આજે આપણે સીન વન અરૂણિમાના પોતાના શબ્દમાં વર્ણવ્યો છે કોશિશ કરી છે રિયલ દૃશ્ય તમારી નજર સામે ખડું કરવાનું અને દોસ્તો તમે મારી ચેનલના સબ્સ્ક્રાઇબર હો તમે મારા વ્યૂવર્સ હોય ને તમને એમ લાગતું હોય કે તમે મારા ચાહક છો તમે મારા ફેન છો દોસ્તો તો એક વખત મને જણાવજો કમેન્ટની અંદર કે ખરેખર હું તમારી નજર સામે ચિત્ર ખરું કરી શક્યો કે નહીં આ ટોટલી દ્રશ્ય મેં અરુણીમાં ટ્રેનમાં લટકે છે ભટકાય છે પડે છે કપાય છે પણ ખચા ખચા તમને આ બધું રિયલમાં સેન્સ થયું કે નહીં દોસ્તો તમે મને કમેન્ટમાં માં જણાવશો તો હું આનો પાર્ટ ટુ જરૂર બનાવીશ અને તમને આજ રીતે ઇંગ્લિશ ના અને ગ્રામર પણ સાથે સમજાવતો જઈશ તમને એક એક શબ્દ મેં સમજાવ્યા ક્યાં પૂર્ણ વર્તમાન કાળ ક્યાં પૂર્ણ ભૂતકાળ ક્યાં પ્રિપોઝિશન યુઝ થયા ક્યાં ઇન્ફિનિટીવ યુઝ થયા ક્યાં ઇન્ડાયરેક્ટ સ્પીચ યુઝ થઈ ક્યાં વોઇસ યુઝ કરી દોસ્તો તમામ વસ્તુ મેં તમને કહેતો આવ્યો વિડીયો કેવો લાગ્યો દોસ્તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરો તમારા તમામ મિત્રો સાથે દોસ્તો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે નવા હોય તો ફ્રેન્ડ્સ નવા મિત્રોને મિત્રો કરવાનું ભૂલતા નહીં જેથી આ લાવો તમામ મિત્રોને મળે ફ્રેન્ડ્સ મળશું નવા નવા મિત્રોમાં ટોપિક સાથે ફ્રેન્ડ્સ પણ ત્યાં સુધી મારે તમારો સહકાર જોઈએ છે આ માટે કે વધારેમાં વધારે તમે તમારા ફ્રેન્ડ સાથે શેરિંગ કરશો લાઇક કરશો ફ્રેન્ડ્સ થ્રી હંડ્રેડ લાઇકનો ટાર્ગેટ આપું છું દોસ્તો તમે ત્રણસો લાઇક મને જો વિડીયોમાં અપાવશો તો હું આ ચેપ્ટરનો નવો વિડીયો જરૂર જરૂર અને જરૂર બનાવીશ ફ્રેન્ડ્સ ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય